કેમ છો મિત્રો, મજામાં ને? તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસિપી કિંગમાં સ્વાગત છે. આજે હું તમને મસાલા ઢોસા બનાવતા શીખવાડવાનો છું. ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી મસાલા ઢોસા કેવી રીતે બનાવવાના એ હું તમને ડ્યુરિંગ ધી રેસિપી શીખવાડતો જઈશ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સૌ પ્રથમ આપણે મસાલા ઢોસાનું સ્ટફિંગ બનાવીશું. તો સ્ટફિંગ બનાવવા માટે આપણે ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 1 એન્ડ 4 કપ જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આમાં આપણે 1 ટેબલ સ્પૂન ચણાની દાળ એડ કરીશું અને એને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકીશું. દાળનો કલર ચેન્જ થાય પછી આપણે આમાં 1 ટીસ્પૂન રાઈ જીરું એડ કરીશું. રાઈ જીરું સરખી રીતે ફૂટી જાય પછી આપણે આમાં 1 ટીસ્પૂન મરચાંની પેસ્ટ એડ કરીશું. પછી આપણે આમાં 10 થી 12 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીને આપણે આને સરખી રીતે એકવાર મિક્સ કરી લઈશું. પછી આપણે આમાં 1 એન્ડ 4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1/2 ચમચી જેટલી આપણે આમાં હળદર એડ કરીશું. હળદર એડ કરીને આપણે આને સરખી રીતે એકવાર મિક્સ કરી લઈશું. પછી આપણે આમાં 1/2 કપ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી એકદમ ડુંગળી એડ કરીશું. ડુંગળી થોડી ચડી જાય પછી આપણે આમાં 1/2 કપ મીડિયમ સાઇઝના સમારેલા ટમેટા એડ કરીશું. ટમેટા 1 મિનિટ ચડી જાય પછી આપણે આમાં મસાલામાં લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન આપણે આમાં સંભાર મસાલો એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરીશું. સંભાર મસાલો ઘરે કેવી રીતે બનાવવાનો તેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો જોઈ લેજો. 1 થી 1.5 મિનિટ થાય પછી આપણે આમાં બાફીને મેશ કરેલા 500 ગ્રામ બટાકા એડ કરીશું અને તેને સરખી રીતે આપણે મિક્સ કરીને 2 મિનિટ માટે ચડવા દઈશું અને તેને સતત હલાવતા રહીશું જેથી તે તળિયે ચોંટી ના જાય. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ ઢોસાના સ્ટફિંગને એક બાઉલમાં નીકાળી લઈશું અને એને ઠંડુ થવા દઈશું. હવે આપણે ઢોસા બનાવવા માટે આ રીતે પહેલેથી તૈયાર કરેલું ખીરું લઈશું. ખીરું કેવી રીતે બનાવવાનું તેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. આ રીતનું ખીરામાં આથો પણ આવી ગયો છે. તો હવે આપણે ખીરાની થિકનેસ પતલી કરવા માટે એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. સરખી રીતે એકવાર મિક્સ કરવાનું. સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 1 ટીસ્પૂન ઇનો એડ કરીશું. ઇનો એડ કરીને એના ઉપર થોડુંક બેટર એડ કરીને આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં ફરાવી લઈશું. આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાંથી ઢોસા બનાવવાના છે. તો આપણું બેટર તૈયાર છે. તો ઢોસા બનાવવા માટે મેં પહેલેથી જ ઢોસા પેન ગરમ કરવા માટે મૂકી દીધી હતી. તો ઢોસા પેન ગરમ થઈ ગઈ છે પછી આપણે એને એક ભીના કપડાથી આ રીતે લૂછી લેવાની
જેથી તેનું ટેમ્પરેચર કમ્પ્લીટ આવી જાય. પછી આપણે આમાં એક ચમચો બેટર એડ કરીને તેને આ રીતે સરખી રીતે અંદરથી બહાર તરફ રાઉન્ડમાં ફરાવીવાનું, જેથી આ રીતે ગોળ શેપ આવી જશે ઢોસાનો. એને અડધી મિનિટ માટે રહેવા દઈશું. પહેલાં અડધી મિનિટ થાય એટલે આપણે આમાં તેલ અપ્લાય કરવાનું છે. 1 ટીસ્પૂન જેટલું લગાવીશું. અને હવે 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે એમાં એકદમ થોડુંક બ્રાઉન કલરનું દેખાતું હશે નીચે. આ રીતે થોડુંક થોડુંક બ્રાઉન કલરનું દેખાય એટલે આપણે આમાં જે પહેલેથી સ્ટફિંગ બનાવીને તૈયાર રાખ્યું છે તે એડ કરીશું. તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સ્ટફિંગમાં. વધારે પસંદ હોય તો વધારે એડ કરવાનું. અત્યારે હું મીડિયમ જ એડ કરું છું, ના વધારે કે ના ઓછું. આ રીતે સ્ટફિંગ એડ કરીને પહેલાં આને એક સાઈડથી ફોલ્ડ કરવાનું. એક સાઈડથી ફોલ્ડ થઈ જાય પછી આપણે એની બીજી સાઈડ છે એના પણ ફોલ્ડ કરી દેશું. તો હલો ફ્રેન્ડ, આજની આપણી રેસીપી મસાલા ઢોસા બનીને તૈયાર છે. તો હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો મેં અત્યારે સર્વિંગ પ્લેટમાં એની સાઉથ ઇન્ડિયન સંભાર અને સાઉથ ઇન્ડિયન ચટણી સાથે સર્વ કર્યા છે મસાલા ઢોસાને. બંને સાઉથ ઇન્ડિયન સંભાર અને સાઉથ ઇન્ડિયન ચટણી કેવી રીતે બનાવવાની તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. હલો ફ્રેન્ડ, આજની આપણી રેસીપી મસાલા ઢોસા બનીને તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે.